રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની આંગણવાડી વર્કર બહેનો આશા વર્કર બહેનોએ પડતર માંગણીને લઈને પ્રાંત કચેરી આવેદનપત્ર આપ્યું હતું. ધોરાજી તાલુકામાં સૌથી પણ વધારે આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કરની બહેનોને વેતન વધારો, મોબાઈલ ફોનનો ખર્ચ, ગ્રુચ્યુટી રકમ રોકાયેલ છે તે આપે, ઇન્સેન્ટિવ રોકાયેલ છે તે આપે, મોબાઈલ ફોનનો બાકીનો ખર્ચ છે તે આપે જેવી વિવિધ પ્રકારની માંગણીઓ રોકાયેલ છે તે તાત્કાલિક આપવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે આજરોજ ધોરાજી તાલુકા પ્રાંત કચેરી આંગણવાડી વર્કર બહેનો આશા વર્કર બહેનો એકત્રિત થઈને સૂત્રોચ્ચાર કરી અને પોતાની પડતર માંગણીઓને લઈને પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. મારું નામ પંડ્યા હરસુતા છે, કોડ નંબર 37. આજ અમારી માંગ દિવસ છે. પહેલા નંબરમાં તો એ કે અમારે મોબાઈલ હાવ ઠપ થઈ ગયા છે અને વર્કરોને 8000 મોબાઈલ લેવા અમને પોહાતા નથી. એટલે અમારે જો સરકારને કામગીરી કરાવી ને તો પેલા સારી કન્ડિશન વાળા અમને મોબાઈલ આપે, નકર અમારે કામ જ નથી કરવું સરકારનું. બસ આ અમારી આ માંગ છે. શું માંગણી છે? બસ આ મોબાઈલની માંગણી અને વેતન વધારાનું. કામગીરી ફટાફટ લે છે સરકાર, તો વેતન વધારવું જોઈએ ને. અમારે ગુજરાન કેમ અકવું? અમારા 4-4 મહિને અમારા બિલ નાખે છે, હજી બિલના ધડા નથી, ભાડાના ભાડા નથી. 2018 પછી કેન્દ્ર સરકારે કઈ નાખ્યું જ નથી, આ તો અમારે શું કરવાનું? આગામી દિવસમાં શું તમારે અને તેલની ખરીદી કરાવી અમારા ખર્ચે પૈસા આપ્યા છે ને? હજી ક્યાંય આપ્યા નથી. અત્યારે અમે કે તમારે ખર્ચે તેલ ખર્ચો લઈ લ્યો કે 5-5 કિલા ને 6-6 કિલા ને પછી કે અમે નાખશું બિલ તમારામાં. હજી આપ્યા બિલ? આપ્યા નથી. હજી અમારી મીટિંગ ટાણે કે અમે એ કે નાખશું, અમે ખરીદી લીધા છે તેલ. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.